હવે આગળ જોઈએ આપણે શબ્દ સમજૂતી. તો હજ મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. ફરિશ્તો, તો આગળ આપણે જોયો કે બે ફરિશ્તા આવી અને વાત કરી ગયા અને એ અલી હુસેન વાત સાંભળતા હતા, તો એ કોણ હતું? દેવદૂત હતા. આશ્ચર્ય, નવાઈ, દમાસ્કસ સીરિયા દેશનું એક શહેર. હાજી, હજ કરી આવનાર વ્યક્તિ. એના રૂઢિપ્રયોગો છે, મન મારીને બેસી રહેવું, મનની ઈચ્છાને દબાવી રાખવી, રસ્તો ન દેખાવો, કોઈ ઉકેલ ન મળવો, આંખમાં જળજળિયા આવવા, આંખમાં આંસુ આવવા. હવે તમારે બાળકો ગુજરાતીની નોટની અંદર પાઠ 3 તારીખ લખી અને તમારે પહેલાં શબ્દ સમજૂતી લખવાની અને પછી એના રૂઢિપ્રયોગ લખવાના. હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એક છે, શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? તો એનો જવાબ છે, દર વર્ષે અનેક લોકોને હજ પર જતા જોઈ શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી. બીજું, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? તો એનો જવાબ છે, શેખ અબ્દુલ્લા પોતાની ગરીબાઈને કારણે હજ કરવા ન જઈ શક્યા. ત્રીજું, અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા? તો એનો જવાબ છે, અલી હુસેનના પાડોશમાં રહેતા બાળકોને કેટલાય દિવસથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું, તેથી તેઓ રોકકળ કરતા હતા. ચાર, ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? તો એનો જવાબ છે, અલી હુસેને હજ માટે એકઠા કરેલા રૂપિયા પડોશના ગરીબ અને દુઃખી બાળકોની મદદ માટે આપી દીધા. તેમના આ પુણ્ય કાર્યથી ખુદાના દરબારમાં અલી હુસેનની હજ મંજૂર થઈ. પાંચમું, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? તો એનો જવાબ છે, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પડોશીના ગરીબ અને દુઃખી બાળકોને આપી દીધા. તો આજે આપણે ગૃહ કાર્યમાં તો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય આટલું લેસનમાં તમારે પૂર્ણ કરવાનું. નમસ્કાર.